నిత్యం జయంతి యోగిన కనకమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమోమి మంగళం కుంకుందరి స్వామి ఇష్టోపదేశు ఆచార్య భగవాన్ పూజ్యపాద స్వామి రచిత్ ఇష్టోపదేశ్ తథా పండిత్ ఆశాధర్జీ రచిత్ ఇష్టోపదేశ్ని టీకా એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે નવમી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. નવમી ગાથા, એનો અન્વયાર્થ, ટીકા, ભાવાર્થ અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી આપેલ પ્રવચનના મહદ અંશો પૂરા કર્યા છે. આજે શેષ અંશો લઈએ છીએ. મૂળ ગાથામાં ઉદાહરણ આપી અને એ વાતને સમજાવી કે જે સંયોગી પદાર્થ છે તે સંયોગે કરીને તારી સમીપમાં છે અને એ સંયોગે કરીને છે તેનો વિયોગ થાય એ ચાલ્યો જવાનો છે. કુટુંબમાં પણ જે કુટુંબીજનો તને મળ્યા છે એ બધાએ પોતપોતાના પુણ્ય અને પાપ અનુસાર તારી સાથે છે, તું એમની સાથે છો. પણ બધા ક્યાંકથી આવ્યા અને પોતે આ વહમાં જેવા શુભાશુભ ભાવ કરે છે એ પ્રમાણે ગતિ પામે છે અને એમ ચાલ્યા જાય છે. અને એ વાત પક્ષી ઝાડ ઉપર રાતવાસો કરે છે અને પછી ચાલ્યા જાય છે એ ઉદાહરણ દ્વારા સમજાવી. તો પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એના શેષ અંશો આજે આપણે લઈએ છીએ. ઇષ્ટોપદેશ પ્રવચન આ પુસ્તકમાં પાન નંબર 40 ઉપર પાંચમો પેરેગ્રાફ, પાંચમા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે બીજા આત્માઓનું તથા પરમાણુઓનું તારા પ્રયોગ વિના આવવું જવું થાય છે, તારા કારણે આવવું જવું થતું નથી. તું એમને માટે કાંઈક કરે માટે એ આવે, અથવા તો એમને માટે તું કાંઈક કરે એટલે એ જાય, એમ બનતું નથી. બીજા આત્માઓનું તથા પરમાણુઓનું બંને લીધા છે, જીવ લીધા છે, અજીવ પણ લીધા છે. ભગવાનના જ્ઞાનમાં 6 પ્રકારના દ્રવ્ય આવ્યા. આ જગત, આ વિશ્વ 6 દ્રવ્ય રૂપે છે. આ જગત 6 દ્રવ્ય રૂપે છે. હવે જ્યારે 6 દ્રવ્ય રૂપે છે અને એમાં એક પણ દ્રવ્ય ઓછું થતું નથી, બધા જ પોતે પોતાની રીતે પરિણમી રહ્યા છે. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે તો બીજું દ્રવ્ય કઈ રીતે પરિણમશે? એ પોતે પોતા રૂપે પરિણમશે કે કોઈ દ્રવ્ય એને જેમ પરિણમાવે એમ પરિણમશે? વળી એક દ્રવ્ય પોતે પરિણમે છે, એ નામનું દ્રવ્ય પરિણમે છે, ત્યારે એ પોતા રૂપે પરિણમી રહ્યું છે, પોતાના ગુણ પ્રમાણે પરિણમન કરી રહ્યું છે. તો પછી એને બી નામનું દ્રવ્ય કઈ રીતે પરિણમાવશે? સી નામનું દ્રવ્ય પણ ઈચ્છે કે હું પણ એ નામના દ્રવ્યને પરિણમાવું, ડી નામનું દ્રવ્ય ઈચ્છે કે હું પણ એ નામના દ્રવ્યને પરિણમાવું, એમ અનેક દ્રવ્યો એ નામના દ્રવ્યને પરિણમાવવા ઈચ્છે અને એમ પરિણમવા ધારે તો એનું એ નામના દ્રવ્યનું પરિણમન કઈ રીતે થાય? અથવા તો એ નામના દ્રવ્ય સાથે બી નામનું દ્રવ્ય ભળી જાય તો બે દ્રવ્યના સ્થાને એક થયું એટલે કોઈ એક દ્રવ્યનો નાશ થાય? એટલે આ બધી વાત શક્ય જ નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એટલે એક પણ દ્રવ્યનો નાશ નથી અને દરેક દ્રવ્યનું પરિણમન છે, કેમ કે એમાં દ્રવ્યત્વ નામનો ગુણ છે. દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વ નામનો ગુણ છે. 6 પ્રકારના દ્રવ્ય કયા? એમાં 4 દ્રવ્ય એવા છે કે એમનું પરિણમન તો સહજ ચાલે છે. આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ,
એક જ પ્રકારે પરિણમન એમનું પોતાના ગુણ અનુસાર થઈ રહ્યું છે. એ સ્વયં પરિણમી રહ્યા છે, એને કોઈ પરિણમાવતું નથી, એમના પરિણમનમાં કોઈ વિકૃતતા આવતી નથી, સતત એક સરખું પોતાના ગુણ પ્રમાણે પરિણમન થાય છે. પછી પૂતગળ પરિણમનનો વિચાર કરીએ તો પૂતગળ પરમાણુ એ પરમાણુ એ નાનામાં નાનો અંશ છે, અવિભાજ્ય અંશ છે. આપણે વિજ્ઞાનમાં જે પરમાણુ કહીએ છીએ એ તો બહુ મોટો સ્થૂળ છે, અને અહીંયા ધર્મમાં આપણે જે વાત પૂતગળ પરમાણુની સમજ્યા છીએ એમાં જે પરમાણુ કયો છે એ ભગવાનના જ્ઞાનમાં એ પરમાણુ તો અતિ 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 સૂક્ષ્મ, એટલે કે જેનો બીજો ભાગ શક્ય જ નથી, જેનો બીજો ભાગ થઈ શકે જ નહીં તેને પરમાણુ કયો છે. વિજ્ઞાનમાં આપણે પરમાણુની વાત કરીએ, પછી પરમાણુની શક્તિની વાત કરીએ, પછી પરમાણુના વિભાજનની વાત કરીએ, અને વિભાજન કરીએ એટલે ઘણી શક્તિ ઉત્પન્ન થાય, એટલે પરમાણુ બોમ્બ વગેરે બનાવવાની વાત કરીએ, એટલે એ ખરેખર એ પરમાણુની વાત નથી, કેમ કે એના તો વિભાજન થાય છે. અહીંયા તો જેનું વિભાજન થઈ શકે નહીં, બિલકુલ વિભાજન જ ન થઈ શકે એવો અતિસૂક્ષ્મ પરમાણુ લીધો છે, અને એ પરમાણુ પણ અનંત ગુણનો સમૂહ છે, અને એ ગુણ પ્રમાણે એનું પરિણમન થાય છે, એ પોતે સ્વયં પરિણમે છે. એમાં પણ પરિણમવા અને યોગ્ય દ્રવ્યત્વ નામનો ગુણ છે. બે પરમાણુ ભેગા થઈ શકે, પણ ભેગા થઈ અને એક બનતા નથી. બે પરમાણુ ભેગા થાય એટલે એકબીજા સાથે ચોંટીને રહે છે, અનેક પરમાણુ એકબીજા સાથે ચોંટીને રહે છે, અસંખ્ય પરમાણુ એકબીજા સાથે ચોંટીને રહે છે, એને આપણે સ્કંદ કહીએ છીએ. પણ એ છૂટા પડી શકે, એ કાયમ માટે ત્યાં ને ત્યાં ભેગા જ રહે એમ બનતું નથી. ભેગા થાય છૂટા પડે, ભેગા થાય છૂટા પડે, અને ભેગા થયા છે, અસંખ્ય પરમાણુ ભેગા થયા હોય તો એને આપણે સ્કંદ કહીએ છીએ. એટલે આ સ્કંદ જે છે એનું પરિણમન વિભાવ ભાવરૂપ પરિણમન કહેવાય, અથવા તો વિકૃત પરિણમન કહેવાય. પણ એ વખતે પણ એમાં રહેલો દરેક પરમાણુ પોતે સ્વતંત્ર રીતે પરિણમે છે, પોતાનું ગુણ અનુસાર પરિણમન એ છોડતો નથી, મુકતો નથી. સ્કંદ અવસ્થામાં પણ દરેક પરમાણુ પોતાનું જે શુદ્ધ પરિણમન જે પરમાણુ તરીકેનું પરિણમન છે એ જ કરે છે, અને બે પરમાણુ ભેગા થઈ જતા નથી એટલે કોઈ પરમાણુનો નાશ પણ થતો નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે. અને જીવ પણ બે પ્રકારે પરિણમન કરે છે. એક તો એનામાં અનંત ગુણ છે, તો એવા અનંત ગુણ રૂપે પોતે પરિણમી રહ્યો છે. વર્તમાનમાં પણ એ પોતે પોતાના અનંત ગુણ રૂપે જ પરિણમી રહ્યો છે. આપણને એ દેખાતું નથી, કેમ કે આપણે એ લક્ષ્ય કરતા નથી, માટે ખ્યાલ નથી આવતો. પણ આ જીવ દ્રવ્ય પણ એવું જ દ્રવ્ય છે કે એનામાં અનંત ગુણ છે, અને એ અનંત ગુણનું પરિણમન અંદરમાં ચાલી રહ્યું છે. તો એવું પરિણમન છે, અને સાથે ને સાથે જીવનું એક બીજું વિભાવ પરિણમન થાય છે કે જેમાં એ જીવ દ્રવ્ય એના ઉપયોગને, જ્ઞાન દર્શનના ઉપયોગને બહારમાં પર તરફ લક્ષ કરીને રહે છે, ત્યારે એનું જે પરિણમન થાય છે તે અશુદ્ધ પરિણમન છે, શુભાશુભ ભાવરૂપ પરિણમન છે, એ વિભાવ પરિણમન છે, એ વિકૃત પરિણમન છે. એ પરિણમનમાં એને પરની અપેક્ષા છે, એવા વિભાવ ભાવરૂપ પરિણમનમાં એને પરની અપેક્ષા છે, એટલે કે પરનું લક્ષ્ય કરે છે અને એવું પરિણમન થાય છે. એ વખતે ઉપયોગ છે એ અશુદ્ધ ઉપયોગ છે, એ વખતે ઉપાદાન છે તે અશુદ્ધ ઉપાદાન છે. એટલે એવું પરિણમન અનાદિથી થઈ રહ્યું છે, એના તરફ જ જીવની દ્રષ્ટિ છે. પણ પોતે મૂળભૂત શુદ્ધ આત્મા છે, એટલે કે પોતાનું એક ન બદલાય એવું ધ્રુવ સ્વરૂપ છે, એવો એક અસન અંશ છે, જે અંશ ક્યારેય બદલાતો નથી, એ અનંત ગુણ છે, અને એનું નિર્મળ ભવન અંદરમાં ચાલી રહ્યું છે. એ અંશને તો એ વિચારતો જ નથી, એનું એ લક્ષ્ય કરતો નથી, એનું એ લક્ષ્ય કરતો નથી. પણ જે બદલાયા કરે છે, સતત બદલાયા કરે છે, એનું જ એ લક્ષ્ય કરીને રહ્યો છે. એટલે એ બદલાતો અંશ, જેને આપણે અવસ્થાઓ બદલાય છે એટલે પર્યાય બદલાય છે, તેને પર્યાય અંશ કહીએ. તો એ પર્યાય અંશ
એ પર્યાય અંશનું જે લક્ષ કરે છે અને દરેક વર્તમાન વર્તતી પર્યાય સાથે એ રહ્યો છે. કેમ કે જે પર્યાય થઈ ગઈ એ તો થઈ ગઈ, એનું કંઈ થઈ શકતું નથી. અને વર્તમાનની એક પર્યાય હોય અને ભવિષ્યની પર્યાય તો હજી થઈ નથી, એટલે એ પર્યાય દ્રષ્ટિ થયો છે. અને વર્તમાન જે જે પર્યાયો થયા કરે એની સાથે એ જોડાઈ અને રહે છે, એને પોતાના આત્માનું ભાન નથી. એટલા માટે જ એ વિભાવ ભાવે સતત રહ્યા કરે છે. જો એ સ્વરૂપનું લક્ષ કરે તો આખી દ્રષ્ટિ બદલાઈ જાય. સ્વરૂપનું લક્ષ કરે, પોતાનો જેવો સ્વભાવ છે એવો સ્વભાવ પોતે અનુભવે, એવા સ્વભાવે થઈ જાય, તો એવા પરિણમનને નિર્મળ પરિણમન કહેવાય. એને જ વિતરાગી પરિણામ થયા એમ કહેવાય, એને જ મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. અને આ સહજ દશા છે. એ દરેક જીવની એવી દશા થઈ શકે એવું દરેક જીવમાં સામર્થ્ય છે, શક્તિ પણ પડ્યા છે. અને એ વાતને મહાપુરુષોએ સમજાવી છે કે અનંત જીવો સિદ્ધ થયા, સિદ્ધ થયા એટલે પોતાની પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કરી, એટલે કે પોતાનો જેવો સ્વભાવ, પોતાનામાં જેવા ગુણ હતા એવા જ ગુણોની પ્રગટતા વર્તમાન પર્યાયમાં થઈ એવું શુદ્ધ પરિણમન થયું. તો એવું તો અનંત જીવોએ કર્યું છે અને અમે પણ એવા જ શુદ્ધ આત્માને અનુભવીએ છીએ, એમાંથી પ્રાપ્ત થતા આનંદને અનુભવીએ છીએ. તો તું પણ એનો વિચાર કર એમ કરુણા કરી અને મહાપુરુષોએ આપણને ઉપદેશ આપ્યો અને આપણને એવી રીતે સ્વરૂપ તરફ લઈ જવા છે. ત્યારે કેટલીક બીજી વસ્તુઓનો આપણે વિચાર કરવો પડે કે આપણે બહારમાં ને બહારમાં રહ્યા છીએ, સ્વરૂપને જોયું નથી, જાણ્યું નથી, અને જે કંઈ આપણી આસપાસમાં જે દેખાઈ રહ્યું છે તો એનું કારણ શું, એ કઈ રીતે બદલાય છે. એટલે એ બદલતો અંશ જે છે એનો ખૂબ વિચાર કરવામાં આવ્યો અને આચાર્ય ભગવાને એ આપણને સમજાવ્યું કે ભાઈ, એ બદલતો અંશ જે છે તે બદલાયા જ કરે છે અને એમાં જ તું ભવના ભ્રમણ કરે છે. બદલતો અંશ પર્યાય, એમાં જ તને ગતિ થાય છે, ભવના ભ્રમણ થાય છે, એમાં જ તને શુભ અને શુભ ભાવ થાય છે. એ શુભ શુભ ભાવના નિમિત્તે એવા જળકર્મ બંધાય છે, જળકર્મના ઉદય આવે છે, એટલે એના નિમિત્તે ફરી પાછો તું શુભ શુભ ભાવ કરે છે અને એમ ચક્ર ચાલ્યા કરે છે. તો એ બધો બદલતો અંશ છે, એ પર્યાય અંશ છે, એમાં એ વસ્તુ થયા કરે છે. અને એ વખતે પણ વસ્તુ તો ધ્રુવપણે શુદ્ધ રહી જ છે. અને એવી ધ્રુવપણે શુદ્ધ વસ્તુનું જો તું લક્ષ કરે તો આ જે બદલતો અંશ જે છે એમાં નિર્મળ પરિણામ થઈ જાય. બદલતા અંશમાં, વર્તમાન પર્યાયમાં તને અશુદ્ધિ અને મલિનતા છે, એના સ્થાને જો તું તારું લક્ષ સ્વરૂપ તરફ કરે, એટલે કે તારા જ્ઞાન દર્શનના ઉપયોગને, કેમ કે જેનું આપણે જ્ઞાન કરીએ છીએ તો એ તરફ આપણે લક્ષ કરીએ છીએ તો એને ઉપયોગ કહેવાય. તો એ ઉપયોગને જો તું સ્વરૂપ તરફ વાળે તો સ્વરૂપનું જ્ઞાન કરશે, એટલે કે તારો જે સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે એ પરિણમશે, એટલે તને આનંદની અનુભૂતિ થશે. કોઈ વિકારી ભાવ પછી ઉત્પન્ન જ નહીં થાય, રાગ દ્વેષના પરિણામ થશે જ નહીં. આ વાત વારંવાર ગુરુદેવ આપણને સમજાવી રહ્યા છે. એટલે સ્વરૂપ તરફ લઈ જવો છે તો તું જ્યાં રોકાઈ રહ્યો છે ત્યાંથી તું સ્વરૂપ તરફ કેમ વળે એ માટે કેટલીક વાત સમજાવી છે કે તું બહારમાં રોકાઈ રહ્યો છો ત્યારે તું સંબંધમાં રોકાઈ ગયો છે કે આ કુટુંબ છે, આ કુટુંબના સભ્યો છે, આ મિત્ર છે, આ મને હિતકારી છે, એવી દ્રષ્ટિ કરીને તું બહારમાં, બહારની રૂચિ કરીને રોકાઈ ગયો છે. તો એ વાત ક્ષણિક છે અને વાસ્તવમાં એમ નથી. ત્યાં પણ એ જ સમજાવવું છે કે જેના તરફ તું દ્રષ્ટિ કરે છે એ બધા તારાથી જુદા દ્રવ્ય છે ને, એમાં કેટલાક પૂદગળ છે અને કેટલાક જીવ છે. એટલે એમ એ પૂદગળ અને જીવ એ બંને તારાથી ભિન્ન છે, એ બંને તારાથી ભિન્ન છે. એટલે અહીંયા કહે છે કે બીજા આત્માઓનું તથા પરમાણુઓનું, એટલે પૂદગળ પરમાણુઓનું તારા પ્રયોગ વિના આવવું જવું થાય છે. એટલે તું એમના વિશે કાંઈ પણ કરે નહીં તે છતાંય એમનું પરિણમન થયા જ કરે છે અને છતાંય તું એમ માને છે કે તું ઈચ્છે એ પ્રમાણે એ બધા કાર્ય કરે છે.
તું ઈચ્છે એ પ્રમાણે બધા પરિણમે છે એમ તું માન્યતા કરીને બેઠો છું, તો તારી આ માન્યતા જે છે એ ભૂલ ભરેલી માન્યતા છે, એ ભ્રમ છે. આ વાત ગુરુદેવ અહીંયા સ્પષ્ટ કરે છે. એટલે કહે છે કે બીજા આત્માઓનું તથા પરમાણુઓનું તારા પ્રયોગ વિના આવવું જવું થાય છે, તારા કારણે આવવું જવું થતું નથી. જેમ સાંજે પક્ષીઓ દૂર દૂર દેશ દેશાંતરથી આવે અને સવાર થતાં ક્યાંક ને ક્યાંક ચાલ્યા જાય, તેમ પ્રત્યેક પદાર્થ ક્યાંકથી આવે અને ક્યાંક ચાલ્યા જાય, તારે આધીન નથી, તારે આધીન નથી. જો તને આ વાત સમજાઈ જાય, આ વાત પકડાઈ જાય, તો તને પર પદાર્થો તરફનું લક્ષ છૂટી જાય. તું રોકાયો છે પર પદાર્થોનું લક્ષ કરીને રોકાયો છે, એટલે કે તારા સ્વરૂપમાં જતો નથી અને બહારમાં રોકાયો છે. એનું મૂળ કારણ એ જ છે કે તને હજી પર પદાર્થમાં રૂચિ છે. રૂચિ એટલા માટે છે કે તારી માન્યતા ખોટી છે, જેને આપણે મિથ્યાત્વ કહીએ છીએ. મિથ્યાત્વ એટલે ખોટી માન્યતા, ભ્રમણા. જે વાત સત્ય છે એ તો જિનેશ્વર ભગવાનની વાણીમાં આવી છે, પણ એને તો તું સમજ્યો નથી, એટલે તને અનાદિથી આવી ભ્રમણા ચાલી રહી છે, એને આપણે મિથ્યાત્વ કહીએ છીએ. અને આવું મિથ્યાત્વ હોય એટલે આવી ખોટી માન્યતા હોય, અને ખોટી માન્યતા વારંવાર કર્યા જ કરે તો એને લીધે જે તારા ભાવ થયા એ ભાવ મિથ્યા માન્યતાના પોષણરૂપ ભાવ થયા. તો હવે આવી મિથ્યા માન્યતાને તું ઈચ્છે છે, પોષે છે, તો તને જે કર્મ બંધાય એવા કર્મ બંધાય કે જેમાં તારી એ માન્યતા પોષાય, એટલે તને મિથ્યાત્વનો જ પછી બંધ પડે. તું મિથ્યાત્વનું પોષણ કરે, તારે ખોટી ઊંધી માન્યતા જોઈએ છે, એટલે તને એવા કર્મ બંધાય છે. અને એવા કર્મ બંધાય, એવા ઉદયો આવે. એક ઉદય મિથ્યાત્વના ઉદય, મોહનીય કર્મના ઉદયો હોય, અને એ ઉદયો ઉદયમાં છે, અને એનું લક્ષ કરી અને તું એની અસર નીચે આવી જાય છે એવી પરાધીનતા કરે છે. મોહનીય કર્મના ઉદયો તો જડ છે, પણ તું સ્વયં એની સાથે જોડાઈ અને મોહ ભાવે થાય છે. એટલે પુરુષાર્થ એ છે કે આવા કર્મના ઉદય આવ્યા હોય છતાં પણ આપણે કઈ મોહ ભાવે થવું એમ જરૂરી નથી. એ તો પૂર્વે બાંધેલા કર્મ છે એના ઉદય છે. એટલે દરેક કર્મના ઉદય વખતે પણ એ ઉદય જળરૂપે છે, અને તું એનું લક્ષ કરી અને એવા ભાવે થાય છે, તો એનું લક્ષ નહીં કર, એનું લક્ષ નહીં કર. આ જે કંઈ તારી સમીપમાં આવ્યું છે એ બધું એ જ પ્રકારે કોઈક ઉદયને કારણે આવ્યું છે. એવા તારા ઉદય છે, બીજાઓના ઉદય છે, એટલે એકબીજાની સમીપમાં આવ્યા છો. આ વાત જો તને સમજાઈ જાય તો પછી કોઈનામાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ રહે નહીં, કોઈ સારું છે ખરાબ છે એમ પણ રહે નહીં, અને કોઈને હું મારી ઈચ્છા પ્રમાણે પરિણમાવું એ વાત પણ રહેતી નથી. એટલે વારંવાર એ વાતને સમજાવી છે કે ભાઈ આ દિશામાં તું રહ્યો છો તો ત્યાં સમજી જા કે તારા આશ્રય નથી, તારે આધીન નથી, તું ઈચ્છે એમ પરિણમતા નથી. બસ આટલી જ વાત સમજાવી છે. અને જો તને આ વાત સમજાઈ ગઈ તો પછી તું તારા સ્વરૂપ તરફ અવશ્ય વળી જઈશ. અહીંયા એક ઉદાહરણ આપીને વાત સમજાવી છે, કેમ કે કેટલાક ઉદાહરણો જે આપ્યા છે એ દ્વારા વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરવું છે. અહીંયા એક ઝટકો લાગે એવી વાત ઉદાહરણ દ્વારા સમજાવી છે. આપણે જે કરી રહ્યા છીએ એ આવું જ કરી રહ્યા છીએ. અહીંયા કહે છે કે શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકમાં દ્રષ્ટાંત આવે છે કે એક પાગલ હતો, એક પાગલ માણસ હતો, એ ગામની બહાર નદી કિનારે બેઠો હતો. 9 વાગે ત્યાંથી કોઈ રાજા સૈન્ય લઈ અને નીકળ્યો અને આહાર પાણી માટે એ નદી કિનારે પડાવ નાખ્યો. ત્યાં પેલો પાગલ કહે કે ઓ માણસો આવ્યા, આ મારું સૈન્ય આવ્યું, આ મારા ઘોડા આવ્યા, આ મારા હાથીઓ આવ્યા, આ બધા આવ્યા. ને પછી તો બોલવાય લાગ્યો કે હા ચલો હવે બેસી જાઓ. પેલા બધા બેઠા તો કે હા હવે બેસી જાઓ. એ લોકો બધા ખાતા તો હા તમે ખાઈ લો, આ તે બધું એમની સાથે એવી રીતે વાર્તાલાપ કરતો ગયો, એ પોતે બોલતો ગયો સ્વયં. એ બધા પછી ભોજન કરી, વિસામો કરી, અને પછી જ્યારે એ ચાલવા લાગ્યા, પછી ભોજન કરી અને રાજા સૈન્ય લઈ અને આગળ
ચાલતો થયો તો એ પેલો પાગલ કહે છે કે હવે મને પૂછ્યા વિના ક્યાં ચાલ્યા, મને પૂછ્યા વિના કેમ જાઓ છો, ક્યાં જાઓ છો, કેમ જાઓ છો મને પૂછ્યા વિના? ત્યારે પેલા કહે કે આ પાગલ માણસ લાગે છે, અમે અહીંયા આવ્યા રાજાની સાથે આવ્યા અને રાજાનું સૈન્ય છે આ, તો અમે તો અમારા કારણે અહીંયા આવ્યા હતા, અમારે વિસામો લેવો હતો એટલે આવ્યા હતા, અને આ તો જો જાણે કે અમે એને આધીનો, એમને પૂછે છે કે અમે ક્યાં જઈએ છીએ અને કેમ જઈએ છીએ, આ તો કોઈ પાગલ લાગે છે, અમે તો અમારા કારણે આવ્યા હતા અને અમારે લઈ અને અમે જઈએ છીએ, તારો અમારા ઉપર શું અધિકાર છે? તો પેલો પાગલ કહે છે કે પણ કે હું અહીંયા પહેલા આવીને બેઠો હતો ને, હું પહેલા અહીંયા બેઠો હતો ને અને પછી તમે આવ્યા છો ને, તો પછી પૂછ્યા વિના કેમ ચાલ્યા જાઓ છો? આપણી પણ આવી પેલા પાગલ જેવી જ દશા છે. આપણે જ્યાં આવીને બેઠા છીએ અથવા તો આપણે જ્યાં આવીને રહ્યા છીએ ત્યાં બીજા જીવો આવે અને પછી એમાંથી કોઈ જીવ ચાલ્યો જાય, તો આપણે એમ માનીએ કે આ કેમ ચાલ્યો ગયો, હું ઈચ્છું એમ એને કરવું જોઈએ, અથવા તો એ બીજો જીવ એનું પોતાનું કાર્ય કરે છે તો એને એમાં એને એમ લાગે છે કે હું પહેલા આવ્યો છું, હું મોટો છું, તો હું ઈચ્છું એમ જ એને કાર્ય કરવું જોઈએ. આપણે આપણા દીકરા દીકરીઓને, પૌત્ર પૌત્રીઓને એમ માનીએ કે એ બધા નાના છે અને આપણે ઈચ્છીએ એમ કાર્ય કરે, એમનું બધું આપણે ઈચ્છીએ એમ થવું જોઈએ, એમ જ આપણે માનીએ છીએ, કેમ કે આપણે પહેલા આવ્યા, આ પર્યાયમાં પહેલા આવ્યા ને એટલે. પણ ભાઈ, એ બધા જીવ છે, બધા ભગવાન આત્મા છે, એ બધા શુભાશુભ ભાવ કરી અને પાપ અને પુણ્યના પરિણામ એમને અત્યારે જે થયા છે તો એના ઉદય વર્તે છે, એવા પુણ્ય પાપના ઉદય વર્તે છે, તો તારી સમીપમાં છે અને એમને જે કંઈ પ્રાપ્ત થવું, એમનું જે પ્રણમન થવું, એ બધું એમનું પોતાનું છે, એમના ઉદયો એમની સમીપમાં છે અને એ ઉદયનું લક્ષ કરીને એ લોકો પરિણમે છે, તો તું ઈચ્છે એમ એ પરિણમે એમ ક્યાંથી બને? તું ભલે વહેલો આવ્યો આ કુટુંબમાં, વહેલો આવ્યો તેથી શું થયું? એ બધા ભગવાન આત્મા જ છે, જે થોડા વખત પછી આવ્યા, એ પછી આવ્યા એટલે એ તારાથી નાના થઈ ગયા, એ તારાથી કોઈ રીતે વામણા થઈ ગયા, તારાથી કોઈ રીતે એવા થઈ ગયા કે બુદ્ધિમાન ન હોય એવા થઈ ગયા, તું જેટલો બુદ્ધિમાન થઈ ગયો, એવી કોઈ વાત નથી. દરેક જીવ છે, દરેક જીવ છે એ પોતે સક્ષમ જ છે, પોતે ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે. આગળ પાછળ તો વર્તમાન પર્યાયમાં છે, તો વર્તમાન પર્યાયમાં આગળ પાછળ હોય એટલે તું શુકરા એવો અધિકાર જમાવીને બેઠો છે કે એ બધા તને પૂછીને જ કામ કરે, તું ઈચ્છે એમ કામ કરે, એમના પરિણામનો એમ તારી રીતે થાય, આ મિથ્યા માન્યતા છે, એને તું છોડી દે. અને એમના આયુષ પ્રમાણે એ બધા આવે ને જાય, કદાચ તારું આયુષ વધારે હોય અને દીકરાનું આયુષ ઓછું હોય તો એવું પણ બને કે તારી પહેલા દીકરો ચાલ્યો જાય. એટલે એ આ આત્માને એની સાથે સંબંધ નથી, આ વાતને તારે પકડવાની છે. અહીંયા કહે છે કે એક આત્મા બીજા ભાવમાંથી અહીં જન્મ્યો, મોટો થયો અને પછી પૂર્વના પુણ્યના નિમિત્તે એ પોતાના પૂર્વના પુણ્ય હતા તો એના નિમિત્તે એ પણ એવા સંયોગો વગેરેને પામે અને પછી એનું આયુષ પૂરું થાય ત્યારે ચાલ્યો જાય. તો એ રીતે સ્ત્રી પુત્ર લક્ષ્મી આબરૂ આદિ જેમ તને મળે એમ એમને પણ મળે, બધું હોય, પણ જ્યાં તેઓ પોતપોતાની મુદત પૂરી થાય એટલે ચાલ્યા જાય, એટલે જેટલું આયુષ્ય છે ત્યાં સુધી રહે અને જે પ્રમાણે એમના પુણ્ય હોય એ પ્રમાણે એ બધું પ્રાપ્ત કરે, એ અનુસાર જ એમનું પરિણમન થાય. તો તું એમાં શુકરા વિચલિત થાય છે એ વાત અહીંયા તો કહે છે કે જ્યાં તેઓ પોતપોતાની મુદત અનુસાર ચાલ્યા જવા માંડ્યા તો પછી ત્યાં કેમ ચાલ્યા જાય છે એવો પ્રશ્ન તને કેમ થાય છે, અથવા તો કેમ આમ પરિણમે છે, એમ કેમ થાય છે, ઘરમાં કોઈ બીજી રીતે પરિણમતું હોય તો તને કેમ એમ થાય છે કે આમ કેમ કરે છે? ભાઈ, એ સ્વતંત્ર છે, એ જીવ સ્વતંત્ર છે. તું વર્તમાન પર્યાય પ્રમાણે તારો સંબંધ એમ માને કે એ મારો પુત્ર છે તો પછી ભાઈ એ પુત્ર છે, છતાં પણ એ તો સંબંધ આ ભાવ પૂરતો સંબંધ માત્ર છે જે ક્ષણિક છે, અને એવા સંબંધો તો તે અનંતકાળમાં અનંત જીવો સાથે કર્યા, તો એથી શું થઈ ગયું કે જીવ જીવ છે ને, જેવો તું જીવ છે એવો એ જીવ છે, દ્રષ્ટિકોણ આ અપનાવવાનો છે.
નક્કી ભગવાન આત્મા છે. જો તું શુદ્ધ આત્મા છે તો એ પણ શુદ્ધ આત્મા છે. તને પુણ્ય અને પાપ નડે છે તો એને પણ પુણ્ય ને પાપ નડે છે. એટલે કે એના ભાવ, શુભાશુભ ભાવ, જેને કારણે એ પણ ભવના ભ્રમણ કરે છે અને તું પણ શુભાશુભ ભાવને કારણે ભવના ભ્રમણ કરે છે. જેને દ્રષ્ટિ ત્રિકાળી ધ્રુવ શુદ્ધ સ્વરૂપ તરફ થશે તે જીવ વિતરાગી પરિણામ કરશે અને પોતાને મુક્તિ લેશે, એટલે પોતાની મુક્તિ કરશે. પોતાનું મુક્ત સ્વરૂપ હોવા છતાં એવા મુક્ત પરિણામને કેમ પ્રાપ્ત થતો નથી, મોક્ષને કેમ પ્રાપ્ત થતો નથી? કેમ કે એનું એ લક્ષ કરતો નથી. જે વસ્તુ શુદ્ધ છે એ શુદ્ધ વસ્તુનું લક્ષ કરતો નથી એટલે એને એવા પરિણામ થતા નથી. એટલે તારી સમીપમાં રહેલા જીવોમાંથી કયો જીવ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરશે એનો આધાર કંઈ તારી ઉપર નથી, એ એના પુરુષાર્થ ઉપર છે. તારો પુરુષાર્થ એવો પડશે તો તું તારા સ્વરૂપમાં એકાગ્રતા કરીશ. તારા પુત્રનો કે પૌત્રનો એવો પુરુષાર્થ ઉપડશે કે તારી પત્નીનો એવો પુરુષાર્થ ઉપડશે તો એ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરશે. જે સ્વરૂપમાં એકાગ્રતા કરશે એને શુદ્ધ નિર્મળ પરિણામ થશે, એટલે એને વિદ્રાગી પરિણામ થશે અને એ મોક્ષ માર્ગમાં છે અને એ પછી છેવટે મુક્તિને પામશે. આટલી સરળ વાતને અહીંયા આચાર્ય ભગવાને આપણને સમજાવી છે કે તું બીજા બધા સંબંધોનું લક્ષ્ય છોડી દે, જે ક્ષણિક વસ્તુ છે એનું લક્ષ્ય છોડ, પર્યાય દ્રષ્ટિ છોડ. આ બધું પર્યાયમાં થઈ રહ્યું છે, જે બદલાતો અંશ છે એમાં થઈ રહ્યું છે. તું ધ્રુવ અંશનો વિચાર કર, જે બદલાતું નથી, જે ત્રણેય કાળે શુદ્ધ છે એવું તારું ધ્રુવ સ્વરૂપ, એનો તું વિચાર કર, એની તરફ વળી જા, તો તને નિર્મળ પરિણામ થશે અને એમાં કોઈની અપેક્ષા પણ નથી. પરની અપેક્ષા વિના અતિન્દ્રિયપણે તને તારો આત્મા અનુભવમાં આવશે, એનું લક્ષ કર. એટલે એનું લક્ષ કરાવવા માટે આ બધા સંબંધો વગેરે ની વાત જે પર્યાયમાં છે, જે બદલાતા અંશમાં છે, એને અહીંયા સમજાવી છે. શું કહે છે અહીંયા? કે જ્યાં તેઓ પોતપોતાની મુદત અનુસાર ચાલ્યા જવા માંડ્યા તો ત્યાં કેમ ચાલ્યા જાય છે એવો પ્રશ્ન જ ન થવો જોઈએ. ને એમ સ્ત્રી પુત્ર આદિ પાછળ આ જીવ અનાદિનો વિચલિત થાય છે, માથા ફોડે છે, પણ એ ક્યાં તારા છે અને ક્યાં તારે લઈને આવ્યા હતા? અમારી સ્થિતિને લઈને અમે આવ્યા હતા અને અમારી સ્થિતિ પૂરી થતા અમે ચાલ્યા જઈએ છીએ. તારા કારણે અમે આવ્યા જ નથી અને તારા કારણે અમે જતા જ નથી. તારા પ્રયત્ન વિના જ પર પદાર્થ ચાલ્યા કેમ જાય છે? જરાક વિચાર કર, એના ઉપરથી સમજી જા કે તારું આધિપત્ય સ્વીકારતા નથી, એ સ્વતંત્ર છે, એમના પરિણમન પણ સ્વતંત્ર છે. એ તને આધીન નથી, તને એ આધીન છે જ નહીં. તું એમ માની બેઠો છે કે તને આધીન છે. તારે લઈને તેઓ હોય, તારે લઈને તેઓ હોય, તારું આધિપત્ય એમને સ્વીકાર્યું હોય, તને જો આધીન હોય તો તું અહીંયા રહ્યો હોય ને એ કેમ ચાલ્યા જાય? એટલે એનો અર્થ જ એ છે કે એ સ્વતંત્ર છે. તેઓ તો પર પદાર્થ છે, તારા કારણે તેઓ આવ્યા નથી અને તારા કારણે જતા નથી. અરે આત્મા, તું તારો વિચાર કર. તું જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છો, પરમાત્મા સ્વરૂપ છો, સર્વજ્ઞ સ્વભાવી છો. તારો સ્વભાવ, સ્વભાવ તો ગુણને અનુસરીને હોય ને. દરેક દ્રવ્યનો સ્વભાવ એનામાં રહેલા ગુણને અનુસરીને હોય છે. તો તારામાં આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, ભવ્યતા, પ્રભુતા આ બધા ગુણો પડ્યા છે. અનંત ગુણનો તું પિંડ છો, ભગવાન આત્મા છો, એવો તારો સ્વભાવ છે. એ ગુણોનું અંદરમાં પરિણમન ચાલે છે અને એ અનુભવમાં આવે એવું છે. સાકર પદાર્થ લઈએ તો સાકરમાં મીઠાશ નામનો, ધોળાશ નામનો આ ગુણ છે અને એ અનુભવમાં આવે છે. ગુણ હોય એટલે એનું ભવન હોય, પરિણમન હોય જ. એ ક્યારેય અનુભવમાં ના આવે એવું બને જ નહીં. તો તારામાં એવા અનંત ગુણ છે તો એ અનંત ગુણનું અંદરમાં એવું પરિણમન ભવન ચાલી જ રહ્યું છે. તું એનું લક્ષ્ય કરે તો તને અનુભવમાં આવે. બહુ સહેલી વાત છે ભાઈ. સાકર મોઢામાં મૂકે તો ગળી લાગે, પણ સાકરને બહાર રાખીને જોયા કરે તો કાંઈ એનો ગળ્યો સ્વાદ આવતો નથી. સાકરના ગળ્યા સ્વાદનો અનુભવ કરવો હોય તો એને મોઢામાં મૂકવી પડે. એવી રીતે જો તારે તારા અનંત ગુણનું અંદરમાં ચાલી રહેલું સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, ભવ્યતા, પ્રભુતારૂપ પરિણમન એનો તારે અનુભવ કરવો હોય તો તારે તારા સ્વરૂપનું લક્ષ્ય કરવું જ પડે.
સ્વરૂપનું લક્ષ કરવું એમ કહો કે સ્વરૂપમાં એકાગ્રતા કરવી એમ કહો કે પછી જ્ઞાન દર્શનના ઉપયોગને પોતાના સ્વરૂપ તરફ વાળવા એમ કહો કે ધ્રુવ તરફ વળવું એમ કહો, આ બધાનો અર્થ એક જ છે અને આ જ કરવાનું છે. ધ્રુવ અંશ છે છે એમાં મલિનતા વ્યાપતી નથી, અનાદિથી એવો ને એવો જ જળવાઈ રહ્યો છે. એનું લક્ષ કરતા એમાંથી આનંદ જ પ્રગટ થાય, શાંતિ જ પ્રગટ થાય, આ વાતનો વિશ્વાસ કર અને એ તરફ વળી જા ભાઈ. બીજું બધું છોડ, બીજો બધો બદલાતો અંશ છે ને બદલાતા અંશમાં તને અત્યારે દુઃખ છે, અશાંતિ છે, આકુળતા વ્યાકુળતા છે. હવે જેવું તું લક્ષ સ્વરૂપનું કરીશ કે તરત જ તારો બદલાતો અંશ છે એમાં તને શાંતિનો અનુભવ થશે, તને આનંદનો અનુભવ થશે. હવે બદલાતો અંશ જે છે એ નિર્મળ થઈ જશે. બદલાતો અંશ તો રહેવાનો જ છે, બે અંશ મળી અને જ આખું સ્વરૂપ છે. બે અંશ છે, એક ન બદલાતો અંશ અને એક બદલાતો અંશ. તો બદલાતા અંશમાં અત્યારે વિકાર છે, દુઃખ છે, અશાંતિ છે. એનું કારણ જ એ છે કે તું તારા ન બદલાતા એવા ધ્રુવ અંશનું લક્ષ કરતો નથી, એટલે એનો અનુભવ થતો નથી. તું બારમા પરનું લક્ષ કરીને રહ્યો છે એટલે શુભ ને શુભ ભાવે થાય છે. તો બદલાતો અંશ જ્યાં સુધી શુભ શુભ ભાવે થઈ રહ્યો છે ત્યાં સુધી ભવના ભ્રમણ થવાના જ છે. એટલે આ ભવના ભ્રમણને તું તોડવા માંગતો હોય, આ અશાંતિ દુઃખની અવસ્થાથી બચવા માંગતો હોય, તો એનો રસ્તો એ બહારમાં નથી, એ અવસ્થાઓને વિશે નથી, પરંતુ એનો માર્ગ તો તારું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ છે એમાં પડ્યો છે. કેમ કે વસ્તુ શુદ્ધ છે તો એનું લક્ષ કરે તો એની પ્રાપ્તિ થાય, આટલી જ વાત છે. એટલે જુદી જુદી રીતે જીવને સ્વરૂપ તરફ લઈ જવા માટે આચાર્ય ભગવાને આ બધી વાત સમજાવી છે કે ભાઈ તને કેમ આમ થઈ રહ્યું છે, કેમ કે તારી માન્યતા ખોટી છે. શું કહે છે ગુરુદેવ અહીંયા કે તને ભ્રમ છે, ભ્રમણા છે, તારી માન્યતા ખોટી છે એટલે મિથ્યાત્વ છે. એનો અર્થ થયો મિથ્યાત્વ. કે છે કે તારા પ્રયત્ન વિના જ પરપદાર્થ ચાલ્યા કેમ જાય છે, તારા લઈને તેઓ હોય તો તું રહેતા તેઓ ચાલ્યા કેમ જાય. એટલે એનો અર્થ કે તારે લઈને નથી, તે બધા પરપદાર્થ છે અને એ તારા કારણે તેઓ આવ્યા નથી અને તારા કારણે જતા નથી. અરે આત્મા, તું જ્ઞાન આનંદ સ્વરૂપ છો, તું તો જાણનાર દેખનાર છો, પણ તને મોરૂપી ભૂતડું વળગ્યું છે, મિથ્યાત્વનું તને ભૂત વળગ્યું છે, તને મિથ્યાત્વ વર્તે છે, ખોટી માન્યતા તું પકડીને બેસી ગયો છે. ઊંધી માન્યતા, ઊંધી માન્યતા છે કે સાચી માન્યતા છે એ ખબર કેવી રીતે પડે? કોઈને એમ થાય કે મારી માન્યતા ખોટી હશે, હું આટલું ભણ્યો, હું બીએ થયો, એમએ થયો, હું બીએસસી થયો, એમએસસી થયો, હું એન્જિનિયર થયો, હું ડોક્ટર થયો, હું પીએચડી થયો, તો પછી મારી માન્યતા ખોટી કેવી રીતે હશે? અહીંયા કહે છે કે મિથ્યાત્વ તો મારી માન્યતા ખોટી, તો ખોટી કેવી રીતે? ભાઈ જિનેશ્વર ભગવાને જે વાત કરી છે, જગતનું સ્વરૂપ જેવું દર્શાવ્યું છે, જગતના પદાર્થોનું જેવું પરિણમન કહ્યું છે, એ બધું એમના જ્ઞાનમાં જે પ્રમાણે આવ્યું છે એમ માને તો તારી માન્યતા સાચી, અન્યથા તારી માન્યતા ખોટી. ભલે તું મોટો એન્જિનિયર ડોક્ટર થયો હોય તે છતાંય જીવને જીવ તરીકે નથી માનતો અને જળને જળ તરીકે નથી માનતો, તો તારી માન્યતા ખોટી છે. એટલે કમ્પેરિઝન કોની સાથે કરવાની છે? જિનેશ્વર કથિત માર્ગની સાથે કરવાની છે. જિનેશ્વર કથિત માર્ગમાં જે વાત આવી છે એ મહાવિજ્ઞાન છે, એ મોટામાં મોટું વિજ્ઞાન છે, વિશેષ જ્ઞાન છે. એમાં જગતના બધા પદાર્થો સંબંધી, એમના પરિણમન સંબંધી, એમના અસ્તિત્વ સંબંધી જે કાંઈ નિરૂપણ કરવામાં આવ્યું છે, એટલે પ્રભુની વાણીમાં જે આવ્યું છે અને એમને એ વાતને ગણધર દ્વારા અને આચાર્ય દ્વારા આપણા સુધી શાસ્ત્ર દ્વારા આપણને પ્રાપ્ત થાય એ રીતે મૂકવામાં આવી, તે છતાંય આપણે એને સ્વીકારતા નથી. એટલે એમાં જે વાત આવી છે, શાસ્ત્રોમાં આ વાત જે આવી છે એ વાત સાચી છે, સમ્યક છે, અને એવી શ્રદ્ધા કરે તો બરાબર, એવી માન્યતા કરે તો બરાબર. પણ એનાથી તું જુદી માન્યતા કરે છે, જુદી શ્રદ્ધા કરે છે. કોના વિશે? જગતના પદાર્થો વિશે અને તારા પોતાના વિશે. કે જગતના પદાર્થમાં તું પણ આવ્યો ને ભાઈ, તો તું તારા વિશે પણ ખોટી માન્યતા કરે છે. તું કેવો છે એ તું તારી રીતે
તું તારી જે માન્યતા છે એ પ્રમાણે તું એને મૂલવે છે. ભગવાનના જ્ઞાનમાં તું શુદ્ધ બતાવ્યો, શુદ્ધ સમાન છો એમ આવ્યું, તું સિદ્ધ સમાન છો એમ આવ્યું, અને તું એમ માને છે કે તું એન્જિનિયર છો. અરે ભાઈ, તું એન્જિનિયર ક્યાંનો? આ તો વર્તમાન પર્યાય છે. તારું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ તો આવું છે, તને નથી ખબર એટલે કઈ એમ થઈ જવાનું છે? જેમ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એવી શ્રદ્ધા કર તો તારી શ્રદ્ધા સાચી કહેવાય, એને સમ્યક્ત્વ કહેવાય. એટલે સાચી માન્યતા, સમ્યક માન્યતા તું કરતો નથી અને ઊંધી માન્યતાને પકડીને બેઠો છે, એટલે એનો અર્થ એ થયો કે તને મિથ્યાત્વનું ભૂત વળગ્યું છે. ગુરુદેવ એમ કે છે કે તને મિથ્યાત્વનું ભૂત વળગ્યું છે કે હું, પછી એમાં તો અનેક વાત આવે, હું આ છું ને તે છું, પેલા બીજા આમ છે ને તેમ છે, અને પેલા પદાર્થનું હું આમ કરી નાખું ને તેમ કરી નાખું, હું પર પદાર્થનું આમ કરી શકતો હતો પહેલા, હવે હમણાં નથી કરી શકતો. ભાઈ એમ ક્યારેય હતું નહીં, તું પરનું ક્યારેય કરી શકતો હતો જ નહીં. દરેક દ્રવ્ય પોતે પોતાથી પરિણમી રહ્યું છે ને, તું માત્ર પહેલાંય અભિમાન કરતો હતો ને અત્યારે અભિમાન કરે છે. પ્રભુ મિથ્યાત્વના એ આવેશને છોડી દે, ગુરુદેવ એમ કહે છે. તું પર પદાર્થને ક્યારેય ફેરવવા સમર્થ હતો જ નહીં. એવી ઊંધી માન્યતાઓ કરીને મેં આનું આમ કર્યું, મેં આને આમ જીવાડ્યો, ને મેં આની દવા આમ કરીને, મેં આની સારવાર એમ કરીને, મેં આની સર્જરી આમ કરીને, અરે ભાઈ શું લઈને બેઠો છો? દરેકનું પરિણમન સ્વતંત્ર થાય છે, સ્વતંત્ર થાય છે તો એમાં બીજા કેટલાય જે દ્રવ્યો છે એ સાથે રહ્યા છે. તો બે દ્રવ્યો વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ હોય, બે દ્રવ્યો વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ હોય, પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય ન કરે, પહેલા આ સિદ્ધાંતને પકડ, એટલે શાંતિ થઈ જશે. આ બધું મિથ્યા આવેશ છે તારો, છોડી દે. તું કોણ છો પહેલા એનો જ વિચાર કરને. તું જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ છો ને, અને પર ચીજનું હું કાંઈ કરી શકું એમ શા માટે માને છે? છોડી દે વાત, મિથ્યા વાત છોડી દે. તું જે છે એનો વિચાર કર, અને એનો વિચાર કરી નિવા તારા સ્વરૂપ તરફ વળી જા, એટલે શાંતિ ને આનંદ જ છે. અહીંયા કે છે કે મોરૂપી પિશાચના આવેશને છોડી દે, અને જેવો પર પદાર્થનો સ્વભાવ છે એવો જાણ, એવો દેખ, એવી શ્રદ્ધા કર. પર પદાર્થ એના કારણે આવ્યા છે અને એના કારણે જાય છે, એવો એનો સ્વભાવ છે. જેમ છે એમ તું દેખ, એમ જ જાણ, એવો જ વિશ્વાસ કર. ઓ સર્વજ્ઞ ભગવાન, પુણ્યના વિકલ્પને પણ છોડીને વિતરાગ થઈ ગયા. સર્વજ્ઞ ભગવાન પુણ્યના વિકલ્પને, શુભ ભાવને પણ છોડીને પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા, વિતરાગ પરમેશ્વર થઈ ગયા. અને તું આ નાની નાની વાતમાં હજી અટવાયો છો, એની જ રૂચિ કરીને રહી ગયો. પ્રભુ તું તારા સ્વરૂપમાં ક્યારે જઈશ, અને ક્યારે તારા સ્વરૂપમાંથી આવતી શાંતિને અનુભવીશ? ભગવાને તો પુણ્યનો વિકલ્પ એટલે શુભ ભાવ, શુભ ભાવને છોડી દીધો અને શુદ્ધ ભાવે પોતે પરિણમી ગયા. મુનિ દશામાં ભગવાન હતા ત્યારે મહાવ્રતના પરિણામ આવ્યા હતા, પણ એ શુભ ભાવ હતો, એ રાગ હતો, એ રાગને પણ છોડીને વિતરાગ થઈ ગયા. એટલે શુભ ભાવ જે હતો તો શુભ ભાવને, પાંચ મહાવ્રત ની સભાનતાનો શુભરાગ, એ શુભરાગને છોડીને, એટલે કઈ પાંચ મહાવ્રતને છોડ્યા એમ નહીં, પણ એની સભાનતાને કારણે બારમાં હતા તો એને છોડીને સ્વરૂપમાં વળી ગયા. સભાનતા, સભાનતા બાહ્ય ચારિત્રની સભાનતા, બે શુભભાવ. તો એવા મુનિદશામાં મહાવ્રતના પરિણામ આવ્યા હતા તો રાગ હતો, શુભભાવ હતો, તો એ શુભભાવને, એવા રાગને પણ છોડીને વિતરાગ થઈ ગયા. એ સર્વજ્ઞ પરમેશ્વર દેવ એમ કહે છે કે ભાઈ, તને મોરૂપી પિશાચ વળગ્યો છે, મોરૂપી ભૂતળું વળગ્યું છે, તેથી તારી જોવાની દ્રષ્ટિ વિપરીત થઈ ગઈ છે. કોઈ ભૂત હોતા નથી, કહેવાનો આશય એવો છે કે તું મોહમાં અંધ બન્યો છો, તારી દ્રષ્ટિ વિપરીત છે. માટે એ મોરૂપી પિશાચના આવેશને દૂર કરીને, એ મિથ્યાત્વને દૂર કરીને, એ અંધી માન્યતા, ખોટી માન્યતા, ભ્રમણાને દૂર કરીને, જેમ છે તેમ વસ્તુ સ્વરૂપને દેખવાની ચેષ્ટા કર. પણ કેમ કરવું? કેવી રીતે મને ખબર પડે કે આ સાચું ને આ ખોટું? ભાઈ બહુ સહેલું છે. તું જીનેશ્વર કથિત માર્ગમાં આવને,
આ દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ કરીને સાચા શાસ્ત્ર, સાચા દેવ અને સાચા ગુરુ દ્વારા એ બહુ સહેલું છે. એમના નિમિત્તે તને બધું સહેલાઈથી પ્રાપ્ત થાય એવું જ છે, એનો તું કેમ ખૂબ અભ્યાસ નથી કરતો? એમાં જે વાત કહેવામાં આવી છે એને સમજ અને એનો સ્વીકાર કર. મોરૂપી આવેશને દૂર કરીને પછી દેખવાની ચેષ્ટા કર, એટલે કે પર પદાર્થ તો તેના કારણે આવે ને જાય છે, તું તો જાણનાર દેખરાખ છો એમ દ્રષ્ટિ કર. એ વિના તારી સ્વતંત્રતાની સાચી શ્રદ્ધા કદી થશે નહીં અને એ વિના તારું કલ્યાણ કદી થશે નહીં. આ રીતે આ નવમી ગાથાનો વિસ્તાર પૂરો થયો અને એ દ્વારા આચાર્ય ભગવાન ગુરુદેવ આપણને સ્વરૂપ તરફ વળવાનો ઉપદેશ આપી રહ્યા છે. પણ હજી શિષ્યને કેટલીક આશંકા થાય છે તો એની વાત પણ આગળ લીધી છે. તો કહે છે કે આ વાત બરાબર સમજાય છે પણ અમને એમ લાગે છે કે કોઈક શત્રુ છે અને કોઈક મિત્ર છે. તો આ અમારા શત્રુ છે અને એ અમારું અહિત કરનાર છે એવો ભાવ એ શું છે એ સમજાવવો છે. એટલે આચાર્ય ભગવાને એવો પ્રશ્ન શિષ્યના મુખે મૂક્યો અને પછી એને દસમી ગાથામાં સમજાયો છે. તો અહીંયા કહે છે કે આ અમારા શત્રુ છે, અહિત કરનાર છે એવો ભાવ અજ્ઞાનપૂર્ણ છે એમ હવેની ગાથામાં આચાર્ય મહારાજ બતાવે છે. ભાઈ, પરવસ્તુ તારા અહિત કરતા છે, તારું અહિત કરનારી પરવસ્તુ છે એ તું ક્યાંથી લાવ્યો? કોઈ પરવસ્તુ તારા સુધી પહોંચતી નથી, તારામાં વ્યાપતી નથી, તારામાં કાંઈ કાર્ય કરતી નથી, તારા ભાવ બદલતી નથી, તો પછી એ તારું અહિત કરે એ વાત તું ક્યાંથી લાવ્યો? તારી એ ઊંધી માન્યતા છે. તારી ઊંધી માન્યતા એ ખરેખર તો તારું અહિત કરનારી છે. તારી વિપરીત માન્યતા, ખોટી શ્રદ્ધા, ઊંધી માન્યતા એ તારું અહિત કરનારી છે. બાકી કોઈ પર પદાર્થ તારું અહિત કરે એમ તો છે જ નહીં. માટે અજ્ઞાનપૂર્ણ ભાવ દૂર કરવા લાયક છે એમ આચાર્ય મહારાજ પ્રેરણા કરે છે. તો દસમી ગાથા લઈએ. પહેલા દસમી ગાથાનો ઉપોદઘાત આપણે વિષ્ણુપદેશ શાસ્ત્રમાંથી લઈએ અને પછી ગાથા લઈએ. જો ઉપોદઘાત હું ઘણી વાર બોલું છું, ઉપોદઘાત એટલે જ્યારે ગાથા કહેવામાં આવી હોય એની પહેલા જે કહેવામાં આવે છે એને આપણે ઉપોદઘાત કહીએ છીએ. એ ઉપોદઘાત કહેવાય. તો ગાથાની પહેલા આ ગાથામાં શું કહેવામાં આવનાર છે એ પહેલેથી કહેવામાં આવે એને આપણે ઉપોદઘાત કહીએ છીએ. તો આપણે બે પુસ્તક સાથે રાખીએ છીએ. એક તો ઇષ્ટોપદેશ શાસ્ત્ર, મૂળ શાસ્ત્ર, અને બીજું આ ઇષ્ટોપદેશ શાસ્ત્ર ઉપર ગુરુદેવ કાંજીસ્વામીએ જે પ્રવચન આપ્યા છે એ પ્રવચનનું પુસ્તક. તો હવે આપણે ઇષ્ટોપદેશ શાસ્ત્રમાંથી આ ગાથા લઈએ છીએ અને એ ગાથા લેતા પહેલા એની ઉપર જે વાત પહેલા કહેવામાં આવી એને ઉપોદઘાત કહીએ. તો પહેલા આપણે એ ઉપોદઘાત લઈએ છીએ. દસમી ગાથા કહેતા પહેલા એનો ઉપોદઘાત. જ્યાં નવમી ગાથા પૂરી થઈ એનો જે ભાવાર્થ પૂરો થયો ત્યાર પછીથી ઉપોદઘાત છે. તો કહે છે કે અહિત વર્ગ સંબંધમાં પણ અમે દ્રષ્ટાંત આપીશું એમ યોજવું, અર્થાંત શત્રુઓ પ્રતિ આ અમારો શત્રુ છે, અહિત કરતા છે એવો ભાવ અજ્ઞાનજનિત છે તે દ્રષ્ટાંત દ્વારા આચાર્ય બતાવે છે. આ ઉપોદઘાત છે. અહિત કરતા એ આ અમારો શત્રુ છે અને એ અહિત કરે છે, અમારું અહિત કરનારો છે એવો ભાવ એ અજ્ઞાનજનિત છે. એ ભાવ અજ્ઞાનરૂપ છે અને એ અજ્ઞાનરૂપ છે એમ આચાર્ય ભગવાન આપણને દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે, બતાવે છે. એટલે આ આ ઉપોદઘાત થયો કે ગાથામાં શું વાત આવવાની છે એને ઉપોદઘાત કહીએ છીએ. તો આપણે હવે દસમી ગાથા લઈએ. વિરાધક કથમ હંત્રે જનાય પરિકુપ્યતિ ત્રંગુલમ પાતયન પદભ્યામ સ્વયં દંડેન પાત્યતિ. ગુજરાતીમાં ગાથા છે. અપરાધી જન કાં કરે હંતા જન પર ક્રોધ, પગથી ત્રંગુલ પાડતા દંડે પડે અબોધ. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે વિરાધક હંત્રે જનાય, એટલે વિરાધક
વિરાધક એટલે કે જેણે પહેલા બીજાને હેરાન કર્યો હતો, દુઃખ આપ્યું હતું એવો પુરુષ, એવો અહીંયા વિરાધકનો અર્થ લેવાનો છે. વિરાધક એટલે જેણે પહેલા બીજાને હેરાન કર્યો હતો, દુઃખ આપ્યું હતું એવો પુરુષ વિરાધક. પૂર્વે પહેલા જયારે બીજાને દુઃખી કર્યા હતા અથવા તો દુઃખ આપ્યું હતું એવો. વાસ્તવમાં નિશ્ચયથી તો સમજીએ છીએ કે કોઈ કોઈને દુઃખી કરી શકતો નથી, પણ દુઃખ આપવાનો ભાવ કર્યો હતો ને પૂર્વે. એવો જીવ કે જેણે બીજાને દુઃખી કરવાનો વિકલ્પ કર્યો હતો, એવો ભાવ કર્યો હતો, એવો પ્રયોગ કર્યો હતો, એવો પ્રયત્ન કર્યો હતો, એવો જીવ એ વિરાધક. જેણે પહેલા બીજાને હેરાન કર્યો હતો, દુઃખ આપ્યું હતું એવો પુરુષ. એટલે નિશ્ચયથી તો સમજવાનું કે એણે માત્ર એવો ભાવ કર્યો હતો, એણે એવો ભાવ કર્યો હતો, બીજાને દુઃખ આપવાનો ભાવ કર્યો હતો. અને એ વખતે પણ જે પછી એના થકી દુઃખ પામ્યો હતો એ પેલો પોતાના કારણે દુઃખ પામ્યો. એટલે નિશ્ચયથી તો એમ જ વસ્તુનું સ્વરૂપ છે, પણ આપણે વ્યવહારથી આખી વાતને અહીંયા લીધી છે અને વ્યવહારથી જ વાતને સમજવાની છે. શું કહે છે? વિરાધક એટલે કે જેણે પહેલા બીજાને હેરાન કર્યો હતો, દુઃખ આપ્યું હતું એવો પુરુષ. હંતરે જના એટલે વર્તમાનમાં પોતાને મારનાર માણસ પ્રત્યે, અત્યારે વર્તમાનમાં આ વિરાધકને કોઈ મારનાર આવ્યો છે તો એવા મારનાર માણસ પ્રત્યે પરિકુષ્ટી કેમ ગુસ્સો કરે છે આ વિરાધક? વિરાધક એટલા માટે છે કે પૂર્વે એણે બીજાને મારવાનો દુઃખ આપવાનો પ્રયત્ન કર્યો હતો, હેરાન બીજાને કર્યા હતા એટલે એ વિરાધક. તો એવા એ જીવને અત્યારે બીજો કોઈ મારવા આવ્યો છે તો એ બીજા મારનાર પ્રત્યે કેમ ગુસ્સો કરે છે? અરે દેખો આ એમ કે છે, અરે જુઓ આ ગુસ્સો કેમ કરે છે? આને અત્યારે બીજો મારવા આવ્યો છે તો એના તરફ ગુસ્સો કેમ કરે છે? કેમ કે એણે તો પોતે પૂર્વે એને દુઃખ પહોંચાડ્યું જ હતું, તો દુઃખ પહેલા એણે પહોંચાડ્યું હતું અને અત્યારે એ આને દુઃખ પહોંચાડે છે તો એના પ્રત્યે દુઃખ ગુસ્સો કરવાની શું જરૂર છે? એમ આચાર્ય ભગવાન દુઃખ સહિત આશ્ચર્ય ભાવને પ્રગટ કરે છે. અરે દેખો આ કેમ આમ ગુસ્સો કરે છે? અને પછી ઉદાહરણ લઈને સમજાવ્યું છે કે ત્રંગુલમ, ત્રંગુલમ એટલે ત્રંગુલને પદભ્યા પગોથી પાતયન નીચે પાડનાર મનુષ્ય સ્વયં દંડેન, એટલે દંડ વડે, ત્રંગુલના દંડ વડે પાત્ય તે નીચે પડાય છે. શું છે ઉદાહરણમાં? ત્રંગુલ, ત્રંગુલ એટલે એક સાધન છે, એ ત્રણ અંગ જે આંગળી કહીએ તો ત્રણ એવો જે નોર કહીએ કે આપણે જે સાફ કરવાના સાધન હોય છે ને, એમાં લાકડી હોય તો લાકડીના છેડા ઉપર એવા ત્રણ વળાંક વાળેલા ભાગ હોય છે તો જેનાથી એ સફાઈ કરી શકાય, તો એ ત્રંગુલ. તો એવા ત્રંગુલને પગોથી નીચે પાડનાર મનુષ્ય સ્વયં દંડ વડે, ત્રંગુલના દંડ વડે નીચે પડાય છે. એટલે જ્યારે એને પગથી નીચે પાડી દે છે તો પછી એને લેવા માટે એનો દંડ નાનો હોય છે, એનો હાથો નાનો હોય એટલે એને લેવા માટે એ વાંકો વળે છે ને, એને વાંકા વળવું પડે ને. ઉદાહરણ એ આપ્યું છે કે પોતે પાડી દીધું, પોતે એને પગથી આમ પાડી દીધું તો પછી પાડી દીધા પછી એને લેવા માટે એને સ્વયં વાંકા વળવું પડે ને. પોતે અપરાધ કર્યો તો પછી એને ભોગવવો પડે એવો આખો આશય છે, એવો એમાં આશય છે. ત્રંગુલ એટલે એક હાથો હોય અને એની આગળ દાખલા તરીકે લોખંડના ત્રણ વાળેલા ભાગ આમ અંદર ઘુસાડેલા હોય તો એનાથી શું થાય? સફાઈ કરવાનું સહેલું પડે, બાગકામમાં વગેરેમાં સફાઈ કરવાનું સહેલું પડે, એને ત્રંગુલ કહેવાય. તો ટીકામાં અહીંયા કહે છે કે અરુચિ અણગમાના અર્થમાં કથમ શબ્દ છે. અહીંયા મૂળ ગાથામાં કથમ શબ્દ પડે છે ને, કેમ, શા માટે, કથમ એમ કરીને છે ને. વિરાધક કથમ હંતરે એમ લીધું છે ને, તો કથમ એટલે એ આખો આચાર્ય ભગવાનને એમાં એ આશ્ચર્ય થાય છે ને. આશ્ચર્ય પણ કેવું દુઃખદ આશ્ચર્ય છે, અરે આ કેમ આમ કરે છે એમ, એવી રીતે આશ્ચર્ય છે. એટલે એ કહે છે ટીકામાં
કે અરુચિ અણગમાના અર્થમાં આ કથમ શબ્દ અહીંયા આચાર્ય ભગવાને પ્રયોજ્યો છે. મને શ્રદ્ધામાં બેસતું નથી, મને સમજમાં આવતું નથી કે કેમ પરિકોપ કરે છે, આ કેમ એના પ્રત્યે ગુસ્સો કરે છે, મને એ વાત સમજાતી નથી, મને એ વાતનો વિશ્વાસ બેસતો નથી કે આ માણસ આ કેમ આવો ગુસ્સો કરે છે કે જે પહેલા જેણે બીજાને પહેલા હેરાન કર્યો હતો એને આ કોઈ હેરાન કરે છે, તો એના પ્રત્યે આ કેમ ગુસ્સો કરે છે. મને શ્રદ્ધામાં બેસતું નથી, મને સમજમાં આવતું નથી કે કેમ પરિકોપ કરે છે, અર્થાત સર્વ પ્રકારે કેમ કોપાયમાન થાય છે. પરિકોપ શબ્દ મૂક્યો એટલે સર્વ પ્રકારે કોપાયમાન થાય છે. કોણ કોપાયમાન છે? તો કે તે વિરાધક, જે વિરાધક છે તે, એટલે કે જે અપકાર કરનાર માણસ, પૂર્વે જેણે અપકાર કર્યો હતો, બીજા ઉપર અપકાર કર્યો હતો, બીજાને દુઃખી કર્યા હતા, એવો આ માણસ અત્યારે કેમ કોપાયમાન થાય છે, કેમ ક્રોધિત થાય છે, કેમ ગુસ્સે થાય છે, કોના ઉપર કોપાયમાન થાય છે, કોના ઉપર ગુસ્સે થાય છે, કોના ઉપર કોપ કરે છે? તો કે છે કે હણનાર માણસ ઉપર, એટલે કે સામો અપકાર કરનાર લોક ઉપર. અત્યારે એની ઉપર જે અપકાર કરી રહ્યો છે એની ઉપર એ કેમ ગુસ્સે થાય છે, કેમ? આવો પ્રશ્ન થયો. કેમ કે આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ, જે આ જેની ઉપર અત્યારે કોઈ અપકાર કરી રહ્યું છે, અથવા તો જેની ઉપર અત્યારે અપકાર થઈ રહ્યો છે, એવો આ બધા લોકના કારણો અથવા તો કોઈ જીવો, એ ખરેખર એની ઉપર અપકાર શા માટે કરે છે, જરાક વિચાર કર્યો તમે? કેમ કે એ પોતે પૂર્વે એવા અપકાર કરીને આવ્યો છે, પોતે વિરાધક છે. તો વિરાધક છે એટલે પોતે બીજાને નુકસાન પહોંચાડીને આવ્યો છે, તો પછી અત્યારે એની ઉપર આવો અપકાર થાય છે, તો પછી હવે એને ફરી પાછું શા માટે બીજા ઉપર ગુસ્સો કરવો જોઈએ, ન કરવો જોઈએ, એમ કહેવાનો આશય છે. સંસારમાં એ સુનિશ્ચિત રીતે વાત છે જ, એ વાત છે જ, સંસારમાં એ સુનિશ્ચિત રીતિ છે કે જે જેને સુખ કે દુઃખ આપે છે તે તેના તરફથી સુખ કે દુઃખ પામે છે. જે જેને સુખ કે દુઃખ આપે છે તે તેના તરફથી સુખ કે દુઃખ પામે છે. આ સુનિશ્ચિત વાત છે સંસારમાં. જો આ બધી વ્યવહારની વાત છે, વ્યવહારમાં એના કથનો છે, એમાં સિદ્ધાંત અને નિશ્ચય જે છે એની વાત જે છે એ કંઈ બદલાઈ જતી નથી. પણ અહીંયા વ્યવહાર દ્વારા વસ્તુ સ્વરૂપને સમજાવી અને પછી જીવને સાચી વસ્તુ શું છે એનું ભાન કરાવવું છે. તો શું વાત છે સંસારમાં, કઈ રીતે વાત ચાલે છે? એ વાત છે કે જે જેને સુખ દુઃખ આપે છે તે તેના તરફથી સુખ દુઃખ પામે છે. તમે બીજાને સુખી કરો છો તો તમે સુખ પામો છો, બીજાને દુઃખી કરો છો તો તમે દુઃખ પામો છો. આ વાત તો બરાબર જ છે. અર્થાત સામો અપકાર કરનાર પુરુષ ઉપર કોપ કરવો તે અન્યાયયુક્ત છે, અયોગ્ય છે, એવો આ કથનનો ભાવ છે. બીજો જો દુઃખ આપે છે તો એની ઉપર સામે આપણે પણ અપકાર કરવો આ ન્યાય નથી. ગુરુદેવ પણ એ વાતને સમજાવવાના છે, વધારે વિસ્તારપૂર્વક નહીં, આચાર્ય ભગવાને ગાથામાં એ વાત કરી છે. એ ન્યાય નથી. પેલાએ પેલો અત્યારે મારવા આવ્યો છે તો એની ઉપર ગુસ્સો કરવો, ક્રોધ કરવો, એ ન્યાય નથી એમ આચાર્ય ભગવાન કહે છે. કેમ? એમ કેમ કે પેલો ગુસ્સો કરવા આવ્યો છે, મારવા આવ્યો છે, જે કાંઈ કરવા આવ્યો છે, તો એ તો ખરેખર તે પૂર્વે એવા ભાવ કર્યા હતા કોઈની ઉપર, અથવા તો એની ઉપર, એ જીવ ઉપર પૂર્વે તે એમ કર્યું હતું, તો એને લીધે અત્યારે તું વિરાધક હતો, માટે અત્યારે એ તને મારવાના ભાવ સહિત તારી સામે આવ્યો છે. હવે એ વાત તો પૂરી થઈ ગઈ, તે પહેલા એને ઉપર અપકાર કર્યો હતો તો અત્યારે એ તારી ઉપર અપકાર કરવા આવ્યો છે, એટલે વાત તો પૂરી થઈ ગઈ, ન્યાય થઈ ગયો, હવે તારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. તે એને નુકસાન કર્યું હતું પૂર્વભવમાં, પૂર્વે ક્યારેક, તો હવે અત્યારે એ તને નુકસાન કરવા આવ્યો છે, તો હવે તારે એની સામે કાંઈ કરવાનું રહેતું નથી, આવો કહેવાનો ભાવ છે, એવો આ કથનનો ભાવ છે. પણ સંસારમાં આપણે એમ લઈને બેસીએ જ છીએ ને
કે જેને આપણે સુખી કરીએ આપણને સુખી કરીએ, જેને આપણે દુઃખી કરીએ આપણને દુઃખી કરીએ, તો પછી અહીંયા એ વાતને લાગુ પાડ કે તે એને પૂર્વે દુઃખી કર્યો તો હવે એ તને દુઃખી કરવા આવ્યો છે તો હવે તું સહન કરી લે, વાત પૂરી થઈ ગઈ, તું શુક્રવાર કામો થાય છે. આખો ભાવ એવો સમજાવવાનો છે કે ભાઈ વર્તમાનમાં આપણને જે કંઈ કર્મના ઉદયો આવે, જે સંયોગો પ્રાપ્ત થાય છે, એ બધા પૂર્વ કર્મના ઉદય રૂપે છે. પૂર્વે જેવા ભાવ કર્યા હતા, જેવા અશુભ ભાવ કે શુભ ભાવ કર્યા હતા, એ શુભ કે અશુભ ભાવ, એ શુભ કે અશુભ ભાવના નિમિત્તે જે કર્મ બંધાયા, એ કર્મ અત્યારે જ્યારે ઉદયમાં આવે છે તો એ તો પૂર્વના કર્મનું ફળ છે. પૂર્વે જેવા કર્મ બાંધ્યા હતા એનું ફળ છે. હવે એ ફળને જોઈને તું ફરી પાછો એવો વિભાવ ભાવે થઈશ, ફરી પાછો શુભ શુભ ભાવે થાય છે, એ બરાબર નથી. અહીંયા તો અશુભ ભાવની મુખ્યતાથી વાત લીધી છે, શુભની વાત અત્યારે નથી લીધી. પણ પૂર્વે જે ભાવ તે કર્યા હતા, અશુભ ભાવ કર્યા હતા, એના જે કર્મ બંધ પડ્યા અને એને લીધે એ કર્મનો ઉદય આવતા હવે જ એવી પરિસ્થિતિ સર્જાઈ કે તને દુઃખ લાગે, આકુળતા થાય. પણ ભાઈ જરાક વિચાર કર કે અત્યારે તને દુઃખ લાગે, આકુળતા થાય, અત્યારે એવા કર્મના ઉદયો છે, પણ એનું મૂળ કારણ તો તે પૂર્વે ભાવ કર્યા હતા, એટલે હવે શુક્રા વિચલિત થાય છે, એ તે પૂર્વે કરેલા ભાવનું ફળ છે. એ પૂર્વે કરેલા ભાવના ફળને માત્ર તું જોઈ રાખ ને, એનું જ્ઞાતા દ્રષ્ટા થઈ જાને. પૂર્વે કરેલા જે ભાવ, એને કારણે જે તને કર્મ બંધાયા હતા, એના ફળ સ્વરૂપે અત્યારે તને જે કંઈ સંયોગો પ્રાપ્ત થયા, એ બધા તરફ તું જ્ઞાતા દ્રષ્ટા થઈ જા. વર્તમાન તારું છે, એ તને એમ નથી કહેતા કે તું ગુસ્સો કર. પૂર્વે તે જે ભાવ કર્યા હતા એને કારણે તને ચારિત્રમોહનીય કર્મનો બંધ પડ્યો, તો ચારિત્રમોહનીય કર્મની પ્રકૃતિ ક્રોધ, માન, માયા, લોભ એવી પ્રકૃતિ અને નવ પ્રકારના કષાયો, એવી એ પ્રકૃતિ નો કષાય, એવી જે પ્રકૃતિઓ એ ઉદયમાં આવી છે, એ ઉદયમાં આવી છે. પણ એને તારે અનુસરવાની જરૂર નથી, એ પૂર્વના કર્મનો ઉદય છે. અને પૂર્વના કર્મના ઉદયને અનુસરીને ફરી પાછા નવા કર્મ શા માટે બાંધે છે? અત્યારે ભગવાન આ વાત સમજાવવા માંગે છે. અહીંયા કહે છે કે અહીં આ બાબતમાં દ્રષ્ટાંત કહે છે, ત્રંગુલ ઇત્યાદિ એમ શબ્દ પડે છે ને, તેના ઉપરથી કહે છે કે પાડવામાં આવે છે, એટલે કે કોઈથી ભૂમિ ઉપર પટકવામાં આવે છે. કોણ તે? કોઈ અવિચાર્યું કામ કરનાર માણસ. કોના વડે પાડવામાં આવે છે? દંડ વડે, અર્થાત હાથમાં રાખેલા લાકડા વડે, કાસ્ટ વડે. કેવી રીતે? તો કે સ્વયં પાડવામાં આવે છે, કોઈની પ્રેરણા વિના જ. શું કરતા? નીચે પાડતા, એટલે ભૂમિ તરફ નમાવતા. શું નમાવતા? ત્રંગુલને, અર્થાંત ત્રણ આંગળાવાળા, આકારવાળા, કૂડા કચરા આદિને ખેંચનાર યંત્રને. સા વડે? બે પગ વડે. બે પગ વડે એ ત્રંગુલને પાડવામાં આવે છે, તો પછી એને લેવા માટે એને જ વાંકા વળવું પડે. માટે અહિત કરનાર, અર્થાંત પ્રીતિરહિત વ્યક્તિ પ્રત્યે પોતાનું હિત ઇચ્છનાર બુદ્ધિમાન પુરુષે અપ્રીતિ એટલે દ્વેષ કરવો જોઈએ નહીં. ઉદાહરણ એવું આપ્યું છે કે ભાઈ એ પહેલાંથી પાડ્યું તો પછી તારે વાંકા વળવું પડે. સહેલી વાત છે, ઉદાહરણ બહુ સહેલું છે. વસ્તુને પાડી છે, ત્રંગુલનું ઉદાહરણ લીધું કે ગમે તેનું ઉદાહરણ લો, તમે એને પછાડી દીધું છે તો પછી તમારે ઉચકવું પડે છે. એવી રીતે અહીંયા કહે છે કે ભાઈ તે એના પ્રત્યે એવો ભાવ કર્યો, અશુભ ભાવ કર્યો છે, તો પછી એના ફળ સ્વરૂપે અત્યારે આ સંયોગ સર્જાયો છે. તો હવે એ સંયોગ સર્જાયો છે, એના પ્રત્યે ફરી પાછો નવો વિકારી ભાવ, વિભાવ ભાવ, અશુભ ભાવ, ક્રોધનો ભાવ, દ્વેષનો ભાવ નહીં કર, એમ કહેવું છે. એટલે કે અહિત કરનાર, અત્યારે વર્તમાનમાં તને જે અહિત કરનાર દેખાય છે એ ખરેખર તારું અહિત કરી શકતો નથી, એ તો તારા પૂર્વકર્મના ઉદયને નિમિત્તે એમ તને સંયોગ પ્રાપ્ત થયો છે. એટલે કે છે, માટે અહિત કરનાર, અર્થાંત પ્રીતિરહિત વ્યક્તિ પ્રત્યે પોતાનું હિત ઇચ્છનાર, પોતે પોતાનું હિત ઇચ્છે છે એવા જીવે, બુદ્ધિમાન પુરુષે, સાણા પુરુષોએ, દયા માણસોએ,
પેલા પ્રત્યે અપ્રીતિ એટલે દ્વેષ કરવો જોઈએ નહીં. આખી વાતનો સાર એટલો જ છે કે પૂર્વકર્મના ઉદયને કારણે પોતાને કાંઈ પણ સંયોગો પ્રાપ્ત થયા હોય તો એ સંયોગો તો નિમિત્ત કારણ માત્ર છે, પોતાને ને પૂર્વના કર્મનું ફળ પ્રાપ્ત થયું છે તો એવા ફળ પ્રત્યે એને ક્રોધ કરવો જોઈએ નહીં, એના પ્રત્યે એને દ્વેષ કરવો જોઈએ નહીં. આ વાત અહીંયા કહેવામાં આવી છે. એનો ભાવાર્થ આજે આપણે પૂરો કરીએ. અહીંયા કહે છે કે મનુષ્ય માટી ખોદવા કે કચરો ખેંચવા માટે ત્રંગુલને નીચે પાડે છે ત્યારે તેને પણ સ્વયં નીચે પડવું પડે છે, કારણ કે તેનો દંડ ત્રંગુલનો હાથો નાનો હોય છે તો તે ત્રંગુલને નીચે પાડે છે તો ત્રંગુલનો દંડ પણ તેને નીચે પાડે છે. તેમ જો તમે કોઈને દુઃખી કરો અને બીજો કોઈ તમને દુઃખી કરે અને તેના ઉપર ગુસ્સે થાવ તો એ કેટલો અન્યાય કહેવાય. એ કેટલો અન્યાય કહેવાય, કેમ કે તમે એને દુઃખી કર્યો તો એ તમને દુઃખી કરે, એવું સંસારમાં બનતું આવ્યું છે, એવું આપણે માનીએ છીએ. એ વાત નિશ્ચિત છે, કારણ કે સંસારમાં એ સુનિશ્ચિત વાત છે કે જે કોઈ માણસ બીજાને સુખ યા દુઃખ આપે છે તેને બીજા તરફથી સુખ યા દુઃખ જ પ્રાપ્ત થાય છે. માટે પોતાનું હિત ચાહનાર બુદ્ધિમાન પુરુષોએ, ડાયા પુરુષોએ સામે જે અહિત કરનાર વ્યક્તિ છે તો એના પ્રત્યે અપ્રીતિ કે દ્વેષ કરવો યોગ્ય નથી. તો આ રીતે આ દસમી ગાથા છે, એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે